હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? યસ, હું કશ્યપ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 18 નું જે 8મું ધોરણ એનો આજે ચોથો લેક્ચર છે બેટા. ગયા લેક્ચર ની અંદર આપણે આ પાઠની સૌથી અગત્યની ઘટના ગ્રીન હાઉસ અસર વિશે અભ્યાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવા અને પાણીનું પ્રદૂષણ કેમ થાય છે તે સમજીએ છીએ, તેને અટકાવવાના ઉપાયો અને એક આપણે એવી ઝુંબેશ ઉપાડવાના છે કે હવા અને પ્રદૂષણ જે થાય છે તેને અટકાવવાના ઉપાયો અમે અમારી જિંદગીની અંદર પણ અપનાવશું. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ જે અસર જે હતી જેની અંદર આપણે જોયું હતું કે તેના લીધે મુખ્ય ગ્રીન હાઉસ વાયુ કાર્બન ડાયોક્સાઇડ, યસ, તેનું એક આખું ઘટ્ટ માધ્યમ કે જે સૂર્યપ્રકાશ જે પૃથ્વી તરફ અથડાય છે તેને ફરી પાછો અવકાશમાં જતો દેતો નથી. આપણે જે ગ્રીન હાઉસ વાયુ નર્સરીની અંદર એટલે કે જે ગ્રીન હાઉસ નર્સરીની અંદર આપણે જે જોયું હતું, યસ, વિડિયોની અંદર એ ગ્રીન હાઉસ જે હતું તે વનસ્પતિ ત્યાંના નર્સરીના રહેલા છોડોની વૃદ્ધિ માટે તો આવશ્યક જરૂરી છે, પરંતુ આ જ ઘટના જો પૃથ્વીની અંદર બને તો શું થાય? હાનિકારક અસરો ઉત્પન્ન થાય. ચાલો તો તેના વિશે આજે અભ્યાસ કરવાનો છે કે ગ્રીન હાઉસ વાયુનું વધતું જતું પ્રમાણ, માનવ પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે બેટા. માનવ પ્રવૃત્તિઓ, આજનો આપણો ટોપિક આ છે કે માનવ પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું સતત પ્રમાણ વધતું જાય છે, જેની અંદર આપણે એક મુદ્દો સમજવાનો છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 વાયુ યુઝ કરે છે, એટલે કે ઉપયોગમાં લે છે, અને ઓક્સિજન એટલે કે O2 ઓક્સિજન વાયુ શું કરે છે? મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે જો બેટા અહીં ધ્યાન આપજો, બરોબર હું સમજાવું છું, પ્રકાશ જે છે બરોબર પ્રકાશની હાજરીમાં વનસ્પતિના હરિતકણ ભાગ જે છે, આ મસ્ત ડિટેલ તો તમારે સમજવાની થશે પણ આ કોઈ છતાં શબ્દ નીકળ્યો છે એટલે કહી દઉં કે પ્રકાશની હાજરીમાં હરિતકણ જે ભાગ જે હોય છે વનસ્પતિના પર્ણની અંદર હરિતકણો આવેલા હોય છે ત્યાં આ જે વાયુ જે છે કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રહણ કરવામાં આવશે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એટલે કે O2 શું થશે? મુક્ત થશે અને સાથે ઉર્જા જે છે તે છૂટી પડશે. આવું કઈ જનરલી સિસ્ટમ હોય છે, બરોબર? એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપયોગમાં લે છે અને ઓક્સિજન વાયુ તે છે મુક્ત કરે છે. પરંતુ વન વિભાગની જે એક ગેરવર્તણૂક કહેવાય, કારણ કે જંગલોનું પ્રશાસન જે હોય છે તેની દેખરેખ કરતા માણસો છે, કે તેની એક જે આપણે કહીએ કે તેના કામની અંદર કે કચોટ રહી જાય છે, જે કચાસ રહી જાય છે, તેના લીધે આજે જંગલોની અંદર હવે વનસ્પતિઓની એક જે પ્રમાણ જે હોય છે, માત્રા હોય છે, તેની અંદર એક પ્રમાણ ઘટે છે. તદુપરાંત ત્યાંના આસપાસના સ્થાનિક લોકો, માનવીય પ્રવૃત્તિઓ, જંગલોની કટાઈ, ઉદ્યોગોનો વિકાસ, તકનીકીકરણ, આવા બધા મુદ્દાઓના લીધે આજે વનસ્પતિઓ શું થાય છે? દિન પ્રતિદિન નાબૂદ થાય છે, એટલે કે જંગલોનો નાશ થવાથી વનસ્પતિની સંખ્યામાં ઘટે છે. વનસ્પતિની સંખ્યા ઘટશે તો દેખીતી વાત છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થશે? વધવાનું છે, કારણ કે વનસ્પતિ પોતાની પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા કરે છે તેની અંદર એ ઉપયોગમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરે છે ઉપયોગી. હવે વનસ્પતિ જેમ જેમ ઘટતા જશે તેમ આનું પ્રમાણ વધતું જશે, કારણ કે પ્રમાણ એક તરફ તમે વધારે આપાત કરો છો પણ સામે તેનું કઈ વપરાશ થતો નથી તો એક સ્ટોપ થઈ જાય. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ તો બધી જગ્યાએથી મુક્ત થાય જ છે, પરંતુ કુદરતે તેની વ્યવસ્થા બનાવેલી છે, પણ માનવીય પ્રવૃત્તિ તે કુદરતની ઘટનાને શું કરે છે? ખલેલ પહોંચાડે છે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થાય છે? વધે છે બેટા. ચાલો હવે નેક્સ્ટ ટાઈપ છે કે માનવ પ્રવૃત્તિઓ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં શું કરે છે? વધારો કરે છે. કાર્બન ડાયોક્સાઇડની ગરમી, હવે જો કાર્બન ડાયોક્સાઇડના લીધે વાતાવરણ કેવું થાય છે? હુફારું થાય છે. આપણે ગ્રીન હાઉસ અસરની અંદર જોઈ ગયા. ચાલો તેમ છતાં હું ફટાફટ અહીં સમજાવી દઉં છું. આ માનો કે શું છે? પૃથ્વી, રેડી ને? યસ. અને અહીંયા શું હશે? સૂર્ય. ચાલો ફટાફટ જો ધ્યાન આપજો, આ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ, એટલે કે આ શું છે? સૂર્ય, પૃથ્વી. હવે અહીંયા જે એક પેલું સ્તર હશે, આ માનો કાર્બન ડાયોક્સાઇડનું સ્તર છે,
અને એની ઉપરનું સ્તર કોનું હોય ઓઝોનનું સ્તર હોય બરાબર આ માહિતી તો આપણે મેળવી ચૂક્યા છીએ હવે અહીંયાથી જે સૂર્યપ્રકાશનું જે કિરણ જે હશે એ આપાત થશે હવે ઓઝોનના સ્તર દ્વારા તેનું શોષણ કરવામાં આવશે અને અમુક ભાગ જે પૃથ્વી તરફ પાછો મોકલી દેવામાં આવશે હવે આ ભાગ જે અમુક પ્રકાશનો જે ભાગ જે છે અમુક જથ્થો તે પૃથ્વીની સપાટી સાથે અથડાઈને ફરી પાછો અવકાશ તરફ જવો જોઈએ એટલે જ પાછો જો ભટકાઈને અવકાશ તરફ એ જેવો જાય છે પણ એ આ કાર્બન ડાયોક્સાઇડ નું સ્તર આવી ગયું સાહેબ તો કાર્બન ડાયોક્સાઇડ નું સ્તર આવી ગયું એના લીધે એ પ્રકાશ અવકાશની અંદર પહોંચી શકતો નથી અને ફરી પાછો ભટકાઈને પૃથ્વી તરફ જ જાય છે જેના લીધે ગરમીને રોકે છે અને અવકાશમાં જતા રોકે છે અને પૃથ્વીનું તાપમાન જે છે તે ધીમે ધીમે વધતું જાય છે આ ગ્રીન હાઉસ અસરની અંદર જોયું આપણે કે જે પ્રકાશનું કિરણ આવતું હતું ઓઝોનના સ્તરે તેને શોષણ કર્યું અમુક જથ્થો તેનો પોતે શોષી લીધો અને અમુક જથ્થાને પૃથ્વી તરફ મોકલ્યો પૃથ્વીની સપાટી સાથે ભટકાશે એ પ્રકાશનું કિરણ અને અવકાશની તરફ જવું જોઈએ પણ તેના બદલે કાર્બન ડાયોક્સાઇડના ઘટ સ્તરને લીધે તે ફરી પાછું પૃથ્વી તરફ વળે છે અને એને પ્રકાશનું કિરણ પૃથ્વી પર જ રહે છે હવે તેના લીધે જે ગરમી જે છે તે વધે છે અને પૃથ્વીનું સરેરાશ તાપમાન ધીમે ધીમે વધતું જાય છે અને આ અસરને ગ્લોબલ વોર્મિંગ કહે છે સમજાણું પૃથ્વીની જે તાપમાન દિવસે દિવસે વધતું જાય છે તે અસરને ગ્લોબલ વોર્મિંગ કહે છે અને આ બહુ મોટી સમસ્યા સર્જી શકે છે આપણે જોયું હતું કે ઘણા બધા આવા ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ ઓઝોનના સ્તરને એટલે કે જો અહીંયા લખું છું O3 એટલે કે ઓઝોન ઓકે O3 ઓઝોન ઓઝોનના સ્તરની અંદર ગાબડા પાડે છે એટલે કે તેને નુકસાની પહોંચાડે છે એટલે કે આ જેવું પ્રકાશનું કિરણ આવે તેને શોષવાને બદલે ડાયરેક્ટ પૃથ્વીની સપાટીને સંપર્કમાં આવે છે જેના લીધે પણ તાપમાનની અંદર શું જોવા મળે છે વધારો જોવા મળે છે બેટા ઓકે તો સમજાણું બેટા માનવીય પ્રવૃત્તિઓ જે છે તે કઈ રીતે આપણી પૃથ્વીના તાપમાનને સતત ને સતત વધારો કરી રહ્યું છે જો બેટા આ બોર્ડની અંદર લખેલું લખાણ લખી લ્યો ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ છીએ ઓકે બેટા તો હવે નેક્સ્ટ એક નાનો એવો મુદ્દો વોર્મિંગની જે અસર જે છે તેને આપણે અભ્યાસ કરવાનો થશે તો ચાલો અભ્યાસ કરી લઈએ કે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન એના ઘટાડા માટે કે જે આપણે સરકાર દ્વારા ઘણા એવા કરાર કરવાની અહીંયા વાત કરેલી છે કે ગ્લોબલ વોર્મિંગ જે થાય છે તેને ઘટાડવા માટે પહેલા તો ગ્રીન હાઉસ વાયુઓ ઓછા કરવા પડશે એના માટે ગ્રીન હાઉસ વાયુઓ ઉત્પન્ન કરતા જેટલા બી સાધનો છે જેટલા એવા સ્થાનો છે તેના વિરુદ્ધ કંઈક એવા કાયદાઓ એવા કરારો કરવાની એ વાત આપણે જે કરવાની થશે દાખલા તરીકે જે લખ્યું છે ક્યોટો પ્રોટોકોલ આપણે પાઠની શરૂઆતની અંદર જ પહેલા લેક્ચરમાં આના વિશે અભ્યાસ કરેલો કે ક્યોટો પ્રોટોકોલ એ શું છે જેની અંદર આપણે જોયું હતું કે આ જાપાનની અંદર સૌ પ્રથમ આ જે પ્રોટોકોલ રચવામાં આવેલો હતો અને 169 દેશોએ ત્યારબાદ તેના ઉપર હસ્તાક્ષર કરેલા હતા અને આ પ્રોટોકોલ શું થયો હતો મંજૂર થયો હતો આ પ્રોટોકોલ સેના વિરુદ્ધ હતો યસ કે જે ગ્રીન હાઉસ વાયુઓ જે ઉત્સર્જન થાય છે તેના ઘટાડા માટે આ પ્રોટોકોલ નિર્માણ કરવામાં આવેલો હતો જો બેટા ખાસ ધ્યાન રાખજો ગ્લોબલ વોર્મિંગનો વિષય છે આપણે વાત કરી રહ્યા છીએ ગ્રીન હાઉસ વાયુઓ જે છે તેને આપણે ઘટાડવાની અહીંયા વાત કરેલી છે હવે અહીંયા લખ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર ગ્લોબલ વોર્મિંગના લીધે શું અસર થાય છે કે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થાય છે આપણે જોયું ગ્રીન હાઉસના જે ગ્રીન હાઉસ અસર હતી જેના લીધે આપણે જોયું કે મેં તમને બતાવ્યું પૃથ્વીના અંદર જે સૂર્યનું કિરણ આવે છે અવકાશ તરફ ભળવાને બદલે ભટકાઈને ફરી પાછું પૃથ્વી તરફ જતું રહે છે જેના લીધે તાપમાનમાં શું થાય છે વધારો થાય છે આ તાપમાનના વધારાને લીધે હિમશિલાઓ બિગડે છે હિમશિલા એટલે શું થાય કે જે બરફના આ જે મોટા મોટા આવા પહાડો જે હોય છે ત્યાંથી જે હિમશિલાઓ પીગળે છે આપણે જોયું કે ગંગા નદી જે છે તો ગંગોત્રી જે છે ગંગોત્રી તમે જોયું હોય નામ સાંભળ્યું હોય ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે છે તો એ ગંગોત્રીની અંદર જે પાણીને સતત ને સતત વહેતું હોય છે હવે અહીંયા હિમશિલાઓ પીગળવાને લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે તાપમાન વધે છે બરફ ઓગળે છે એ બરફ જો ઓગળશે એના લીધે આના જે પર્વતના પહાડોની અંદર જે બરફ જે હશે
એ બરફ પીગળશે અને એ બરફ પીગળવાને લીધે પાણીની અંદર જે વહેણ જે છે તેમાં વધારો થશે અને અહીંયા જે ગામો જે રહેલા હશે બધા તે ગામની અંદર પૂર આવવાના ઘણા જોખમ રહે છે સમજાણું ને નદીના પ્રવાહની અંદર વધારો થાય તો તેનું પ્રમાણ જે છે આપણે ખબર જ છે કે કયા પ્રકારનું નુકસાન તે કરી શકે છે બેટા સમજાય છે ને હું શું કહું છું એટલે હિમશિલાઓ પીગળવી અને સમુદ્રના સ્તરમાં વધારો હવે આપણે માનીએ કે સપોઝ તમે જોયું હોય કે અમુક દરિયાની સપાટીઓમાં વધારો થાય છે કારણ કે દરિયાઈ જે અમુક વિસ્તાર છે ધ્રુવ પ્રદેશની આસપાસના વિસ્તારો જે છે ત્યાં દરિયાની અંદર અસંખ્ય આવી હિમશિલાઓ આવેલી છે તો ગ્લોબલ વોર્મિંગને લીધે એ જે બરફની શિલાઓ બધી જે હોય છે પીગળે છે જેના લીધે બધું જ પાણી બરફનું બધું પાણી જે છે દરિયાની અંદર ભળે છે અને ધીમે ધીમે દરિયાની જળ સપાટીની અંદર શું થાય છે બેટા વધારો થાય છે તો આ ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વી ઉપર ઘણી એવી ઘાતક રીતે સર્જે છે એ આપણે જોઈ ગયા આની અંદર તમે પણ તમારી રીતે તમારા મુદ્દા લખી શકો છો પણ એક તમારા મનની અંદર ખ્યાલ હોવો જોઈએ કે ગ્લોબલ વોર્મિંગની જે ઘટના છે એ ખૂબ જ હાનિકારક અસર નીવડે છે બેટા ઓકે તો ફટાફટ લખી લ્યો મુદ્દા સમજાવી લખી લ્યો નેક્સ્ટ આગળ આપણે જોઈએ છીએ ઓકે બેટા તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જે આપણે જવાનો છે તે છે હવે આપણે શું કરી શકીએ અથવા હવે શું થઈ શકે એટલે કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે હવે આપણે શું કરશું આપણે હવાનું પ્રદૂષણ જે છે તે કઈ રીતે થાય છે તેના અલગ અલગ માધ્યમો તેની શું અસર એ આપણે બધું શીખી ગયા બધું જ આપણને આવડી ગયું છે પરંતુ આપણે અહીંયા હવે જંપી જવાનું નથી આપણે હવે તેને કઈ રીતે અટકાવશું તેના માટે આપણે અભ્યાસ આપણે શરૂ કરવાનો થશે બેટા તો એની અંદર આપણે હવે વોટ વી કેન ડન એટલે કે જો વી એટલે થશે આપણે જો અહીંયા આ ખાસ મુદ્દો સમજવાની બાબત એ છે કે તમારાથી મારાથી કે એનાથી હવાનું પ્રદૂષણ અટકશે નહીં પરંતુ તમે અને હું અને આખું વિશ્વ સાથે મળીને કંઈક એવું કાર્ય કરશું તો ચોક્કસ પ્રદૂષણની અંદર ઘટાડો થશે અને સામે આપણને શુદ્ધ પર્યાવરણ ચોખ્ખું નિવસન તંત્ર અને સારી એવી સ્વાસ્થ્યની જે ભેટ આપણને શું જશે મળી જશે એટલે અહીંયા લખ્યું છે વોટ વી કેન ડન જો એકલાની વાત નથી તો આ મુદ્દાની શરૂઆત કરીએ પહેલા થોડીક માહિતી મેળવવાની છે કે દિલ્હી તમે બધા દિલ્હીનું નામ સાંભળ્યું છે આપણો ભારત દેશની આપણી રાજધાની છે દિલ્હી તો થોડા સમય પહેલા દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું જો એ ખાસ સમજજો કારણ કે દિલ્હીની અંદર વાહનોનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધારે છે ત્યાંની જે વસ્તી છે તેના તો ડબલ ત્યાં વાહનો છે કેટલી સારી વસ્તુ કહેવાય શું સારી બહુ ખરાબ કહેવાય કારણ કે જેટલું વાહન જેટલા વધારે હશે એટલા પ્રમાણની અંદર તેને બળતણ આપવું પડશે ઈંધણ આપવું પડશે એટલા જ વધારે પ્રમાણમાં તે પ્રદૂષણ ફેલાવશે આજે તમે માનો કે ઘરની અંદર ત્રણ વ્યક્તિઓ રહે છે અને ત્રણેય પાસે સ્વતંત્ર ગાડી છે તો તમે વિચાર કરો કે એક ઘર દિન ત્રણ વ્યક્તિ ત્રણ સ્વતંત્ર ગાડી અને આખો દિવસ ચલાવે છે તો કેટલું બળતણ વેસ્ટ થાય અને બે વ્યક્તિ જે રહે છે પરંતુ એક વિહેકલ છે તો બંને એક વિહેકલ ની અંદર સમજી જાય છે તો કમ્પેરિઝન કરો તો કોણ સૌથી વધારે પ્રમાણની અંદર બળતણ નો ઉપયોગ કરશે યસ દેખીતી વાત છે તમે હોશિયાર છો એ જ અહીંયા વાત કરેલી છે બેટા એટલે એના માટે હવે દિલ્હીની અંદર ઘણા બધા પગલા લીધા છે બેટા કારણ કે ત્યાં સૌથી વધારે પ્રદૂષણનું પ્રમાણ જોવા મળે છે ભારત દેશની અંદર ગમે એ પ્રમાણ હોય ગુજરાતની અંદર આખું ગુજરાત ફટાકડા ફોડે થોડાક દિવસો પછી એની અસર દિલ્હીમાં જોવા મળે ચંદીગઢની અંદર કે પંજાબની અંદર કંઈક એવા ખેડૂતોના ખાલી ખેતરો સળગાવતા હોય એ લોકો પાકને બારી નાખે અમુક વેસ્ટ જ જાય પાક તો એને બારી નાખે તો એનું પ્રદૂષણ સીધું દિલ્હીમાં થાય એના લીધે હિમાલયની જે વિઝિબિલિટી છે આપણે વિઝિબિલિટી વિશે અભ્યાસ કરી ગયા એટલે કે જે દ્રશ્ય પ્રકાશ જે છે આપણને જે જોવાની ક્ષમતા જે છે તે ઘટી જાય લોકડાઉનની જમણે વાત કરી આપણે તો લોકડાઉનની અંદર તમે જોયું કે વચની એવા ન્યૂઝ આવવા માંડતા કે ચંદીગઢમાંથી પણ હિમાલયની જે હિમશિલાઓ છે પર્વતો દેખાવા માંડ્યા કારણ કે તેની વચ્ચેની જે હવા જે છે એ ચોખ્ખી થઈ ગઈ કારણ કે લોકડાઉનની અંદર બધા લોકો પુરાઈ ગયા હતા ક્વોરન્ટાઇન હતા અમુક ક્વોરન્ટાઇન હશે
અમુક શું હતા ઘરની અંદર શાંતિથી સાવચેતી પૂર્વક બેઠા હતા તો જેના લીધે પ્રદૂષણના પ્રમાણની અંદર ઘટાડો થયો દિલ્હીની અંદર વાહનોનું પ્રમાણ જે છે ઘટી ગયું એટલા માટે ત્યાંની હવા ચોખ્ખી થઈ ગઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એની અંદર ઘણો બધો તફાવત આવ્યો હવાની ગુણવત્તા જે છે તેની અંદર ફેરફાર આવ્યો એટલે આવા પગલા જે છે ક્યારેક હિતકારી પણ બની જાય છે અને એની ઉપરાંત પણ ગંગા જે છે ગંગાની અંદર પણ ઘણા બધા સુધારા થયા ગંગા આપણે ચોખ્ખી થવા માંડી આપણે બધો અભ્યાસ કરી ગયા છે બેટા કુદરત જે આને ઉપરથી એક શીખ મળે છે કે કુદરત પોતાની રીતે પોતાનું વ્યવસ્થાપન કરી જ લે છે જ્યાં સુધી માનવ એમાં કંઈક સડી ના કરે એટલે જેવો કંઈક માનવની પ્રવૃત્તિ થઈ એ પ્રમાણે કુદરત જે છે તેની સામે આપણને અસર વર્તાવે છે બેટા તો અહીં એ જ વાત કરેલી છે કે દિલ્હી એ સૌથી પ્રદૂષિત શહેર હતું તમે માનશો નહીં કે બપોરના 11 વાગે પણ સવારના 8 વાગે કેવી ઝકડ હોય આપણે અહીંયા એવું વાતાવરણ ત્યાં હતું સામે કાંઈ દેખાય નહીં આ સત્ય ઘટના છે બેટા વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી એટલી ઘટ હવા થઈ ગઈ હતી કારણ કે જાડી હવા આપણે શ્વાસમાં ન લઈ શકીએ એનું એક પ્રમાણ નિશ્ચિત હોય આવી દુર્ગમ હાલત ત્યાં હતી એટલે જ હવે તેના વિરુદ્ધ દિલ્હીની અંદર ઘણા બધા એવા પ્રોટોકોલ્સ બનાવવામાં આવ્યા કે પ્રદૂષણને કંટ્રોલમાં રાખી શકાય પણ આપણે અહીંયા એક ગંભીર સમસ્યા છે પ્રદૂષણ એના માટે આપણે અહીં મૂકેલો છે પણ તમને બધાને જાણવું જરૂરી છે ચાલો હવે ત્યારબાદ છે પેટ્રોલ અને ડીઝલ મુખ્ય પ્રદૂષક છે જે હવાને દૂષિત એટલે કે પ્રદૂષિત કરે છે કોણ પેટ્રોલ અને ડીઝલ કારણ કે દિલ્હીની અંદર ઘણી બધી ગાડી છે અસંખ્ય ટુ વ્હીલ ફોર વ્હીલ બાઇક બધા છે એના લીધે તેના જે પ્રદૂષણ જે છે તેમાં વધારો થાય છે એવી જ રીતે અન્ય શહેરોમાં અન્ય રાજ્યોની અંદર પણ આવા બધા જે સ્ત્રોતો જે છે ઉદ્યોગોની અંદરથી નીકળતા બધા ધુવાળા જે છે તેને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે એના જ લીધે બદોલત પ્રદૂષણનું પ્રમાણ શું થાય છે વધતું જાય છે તો એક જે પ્રદૂષણ જે થતું હતું હવાનું તેની એક ગંભીર સમસ્યા વિશે આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો હવે તેને અટકાવવાના જે આપણે ઉપાયો જોવાના છે આપણે શું કરી શકીએ છીએ એના બિલ મેં 5 મુદ્દા જે તમને અહીંયા સમજાવ્યા છે ચાલો 1 બાય 1 જોઈએ છીએ કે સીએનજી નો ઉપયોગ બળતણ તરીકે થતા પ્રદૂષણમાં શું જોવા મળે છે ઘટાડો જોવા મળે છે જો બેટા આ આપણે અહીં જોઈ ગયા કે સીએનજી શું છે કુદરતી ગેસ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી નું ફૂલ ફોર્મ થાય કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આની ઉપરાંત પણ હજી આપણે એક બીજા લેક્ચરની અંદર જોયું હતું કે એલપીજી હતું એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આ બંનેનો કુદરતી બળતણ છે અને તેઓના બળતણ થવાને લીધે પ્રદૂષણ થતું નથી કે નથી ધુમાડો ઉત્પન્ન થતો રેડી એટલે કે આવા સીએનજી શું છે એક પ્રકારનું કુદરતી ગેસ યસ જો લખી દઉં છું એટલે તમને એક ખ્યાલ આવી જાય યસ કુદરતી ગેસ નો બળતણ તરીકે ઉપયોગ કરતા આપણને પ્રદૂષણની અંદર ઘટાડો થાય છે આની કમ્પેરિઝનમાં આ તો પ્રદૂષણ સાવ ઓછું કરે છે એવું કહી શકાય રેડી આપણે હવે તો ઘણીવાર આપણે જોયું કે આપણા રિક્ષાઓ જે બધા જે છે તે સીએનજી થઈ ગયા છે આપણે જે કાર આવે છે તે બધી સીએનજી આવે છે ઈવન હવે તો ઘણા બાઇકમાં પણ સીએનજી ફિટ કરાવે છે કારણ કે એક તો સસ્તું છે પ્રદૂષણ કરતું નથી અને હવે તો જે એની અવેબિલિટી છે રેડી એટલે કે સીએનજી જે મળે છે તેવા બધા સ્થાનોની અંદર દિન પ્રતિદિન વધારો થાય છે એટલે જે પબ્લિક ને તેના માટે ઘણી બધી આટલી અવડી જગ્યાએ ફરવું પડતું નથી સરળતાથી તે મળી રહે છે ત્યારબાદ છે ફટાકડાને મનાય એટલે કે સે નો ટુ ક્રેકર્સ આ નવીન લાગે પણ આ નાનો મુદ્દો જે છે તે ખૂબ જ જરૂરી છે આજે તમે આઠમું ધોરણ ભણતા બધા વિદ્યાર્થીઓ મને ખબર જ છે કે આપણે ઇવન એઝ અ હ્યુમન ટેન્ડન્સી હોય કે આપણા કંઈક વાર તહેવાર આવે એટલે આપણી અંદર કંઈક અનોખો જોમ જુસ્સો ને ઉર્જા ભરાઈ જાય અને આપણે કાબૂમાં ન રહીએ એમ જ કે તહેવાર તો મનાવો જ જોઈએ પરંતુ તહેવાર મનાવો પણ ફટાકડા ક્રેકર્સ એટલે ફટાકડા ફટાકડાને કોઈ દી મનાઈ કરી કે પપ્પા આજ વખતે નથી લેવા આજ રહેવા દે અહીંયા આ તમને ભણાવવાનું કારણ જ બેટા સાચી જાગૃતિ આ જ છે આજે અમે તમને ભણાવી દેશું પણ તમે એનો અમલ કરશો તો જ સાચા તમે પર્યાવરણના રક્ષક થયા ફટાકડાને મનાઈ કારણ કે ફટાકડાની અંદર કે જે એના સળગવાથી પ્રમાણ જે પ્રદૂષણનું છે તે સતત વધતું જાય છે હવે આજે માનો કે ફટાકડા આખું ભારત ફોડે તેની અંદરનો બધો ધુમાડો
કેક તો ભેગો થશે અને તમને ખબર છે એનાથી પીડાશે કોણ? ઈવન જે દર વર્ષે દિવાળી બાદ દિલ્હીની હવાની ચકાસણી કરતા એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ તેની ગુણવત્તા જે છે ઘટતી જાય છે, પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. આ વાસ્તવિક ઘટના છે બેટા, આ બને જ છે. એટલે જ સે નો ટુ ક્રેકર્સ ની વાત અહીંયા કરેલી છે. ફટાકડા નહીં ફોડીએ અમે, કારણ કે ફટાકડા નહીં ફોડીએ. આજે એમ દેખશે મારા એકના ફટાકડા ના ફોડવાથી શું ફેર પડવાનો, બધા એવું જ વિચારશે તો કેમ હાલશે? એવું જ વિચારવાનું કે આજે હું એક નહીં ફોડું તો કાંઈક તો ફેર પડશે ને, આજે મને જોઈને બીજો, એટલે ત્રીજો, ચોથો, પાંચમો, આવી સાંકળ આખી ચાલતી જશે અને અંતે પ્રદૂષણથી આપણને શું મળશે? મુક્તિ મળી જશે. ઓકે, બે મુદ્દા, એક કુદરતી ગેસ સીએનજી, રેડી? દિલ્હીની અંદર તો વર્લ્ડ્સ લાર્જેસ્ટ કુદરતી વાયુથી ચાલતા વાહનોનો જે એક આખો પ્રોજેક્ટ છે તે ચાલુ થયો છે. એટલે કે બધા વાહનોની અંદર, બસીસની અંદર, પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર પણ હવે તો કુદરતી જે ગેસ છે તેવો યુઝ થવા માંડ્યા છે. ચાલો નેક્સ્ટ મુદ્દો આવે છે, અશ્મિભૂત બળતણ જેવા કે કોલસો, પેટ્રોલિયમ, ડીઝલ, ખનિજ તેલ, આ બધા અશ્મિભૂત બળતણમાં આવે. એટલે હવે આપણે શું કરવાનું છે કે આવા જે બળતણો હોય છે એને આપણે ઉપયોગ શું કરવાનો છે? ટાળવાનો છે. કારણ કે અશ્મિભૂત બળતણ શું છે? પુનઃ અપ્રાપ્ય. જો ખાસ સમજો, પુનઃ અપ્રાપ્ય એટલે છે, પુનઃ અપ્રાપ્ય એટલે કે આપણે આ બધાનો એકવાર ઉપયોગ કરી લીધો પરંતુ ફરી પાછો ઉર્જા મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકશું નહીં. આ તમે જોયું કે 100 રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં નાખ્યું અને એ બધું પૂરું કરી નાખ્યું, ગામમાં ભટકી ગયો બરોબર, પછી એને પેટ્રોલ ને પેટ્રોલ પાછું મળી ગયું, એ ધુવાણ ભેગો કર્યો તેમાંથી પેટ્રોલ બની ગયું, ન બને. એટલે તેને અશ્મિભૂત બળતણ કહે છે. આ એક તો કહેવાય છે પુનઃ અપ્રાપ્ય, ઉપયોગ કરી લીધા બાદ તે પાછા મળતા નથી. અને આ બળતણનું પ્રમાણ પૃથ્વીની અંદર સીમિત માત્રામાં છે, ક્યારે ખતમ થઈ જાય ખબર નથી, આવી પેઢીને એનો લાભ મળશે કે નહીં ખબર નથી. એટલે આનો ઉપયોગ જો સતત કરવામાં આવે તો એવું પણ બની શકે કે નજીકના વર્ષોની અંદર તે સમાપ્ત થઈ જાય અને પછી અમુક વર્ષો બાદ જે છે આવતી પેઢીને ખબર જ ન હોય કે અશ્મિભૂત બળતણ એટલે શું. એટલા માટે જ આ બધી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. તદુપરાંત અશ્મિભૂત બળતણના ઉપયોગથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે, હવે ધુમાડો વિશે તમને ખબર જ છે, એ ધુમ્મસ ઉત્પન્ન કરશે, સ્મોગ આપણે ભણી ગયા છે, એટલે ધુમાડો જે છે તે શું કરશે? પ્રદૂષણ કરશે. એટલે અશ્મિભૂત બળતણનો ઉપયોગ તો ટાળવાની બહુ જ જરૂર છે. ઓકે, હવે એના ઉપયોગની અંદર શું કરી શકાય કે કુદરતી અને પુનઃ પ્રાપ્યતા ધરાવતા સ્ત્રોતનો ઉપયોગ કરવો. સાહેબ તમે એમ કહો બંધ કરી દીધું, તો બંધ કરી દીધું, હાલ વાંધો નહીં, પણ પછી અમારે જાવું ક્યાં? તો એનો ઉપયોગ આવી રહ્યો કે તેના બદલે આપણે કુદરતી સ્ત્રોતો જે છે, પુનઃ પ્રાપ્ય જે સ્ત્રોત જે છે એનો ઉપયોગ કરવાનો. પુનઃ પ્રાપ્ય એટલે પાછા મળી જાય, તેનો નાશ જે છે શક્ય નથી. દાખલા તરીકે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા, આ બંને વિશે તમને માહિતી છે કે સૂર્યમાંથી આપણે જે ઉર્જા મેળવશું તેનો ઉપયોગ કરીને આપણે આપણા સંસાધનોને ચલાવશું. હવે તો આનો ઉપયોગ બહુ વધી ગયો છે. સોલાર પેનલ વિશે તમને માહિતી છે અને પવનચક્કી વિશે પણ માહિતી છે. તો પવનચક્કી જે છે તે યસ પવન ઉર્જાનો ઉપયોગ કરે છે અને સામે આપણને વિદ્યુત ઉર્જા આપે છે જેનાથી આપણા ઉપકરણો ચાલે છે. હવે તો સાયકલ પણ અમુક સૂર્ય ઉર્જાથી હાલે એવી આવી ગઈ, ગાડી પણ હવે સૂર્ય ઉર્જાથી હાલે એવી આવી ગઈ, તો પછી આવા બળતણની જરૂર શું? એટલે દિન પ્રતિદિન હવે માનવ જે છે એક નવા ઉર્જાના સ્ત્રોત તરફ એક પોતાની નજર માંડે છે અને એ સારું છે, કારણ કે બળતણ જે છે તેનો ઉપયોગ ઘટે છે, નવા પુનઃ પ્રાપ્ય જે સ્ત્રોત છે તેનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. હવે તો ઘણા વૈજ્ઞાનિકો પણ આની ઉપર રિસર્ચ કરે છે કે અલગ અલગ સંસાધનો એવા બનાવી કે જેનાથી આપણી જરૂરિયાતો આવી ઉર્જાથી આપણે સંતોષી શકીએ. ભરતી ઉર્જા છે, સમુદ્ર તાપીય ઉર્જા છે, તરંગ ઉર્જા છે, તે બધી આની અંદર આવી જાય બેટા. ઓકે, પાંચમો મુદ્દો છે વૃક્ષારોપણ, રીપ્લાન્ટેશન. વૃક્ષોની અગત્યતા વિશે મારે તમને જાજુ કહેવું ન પડે, આપણે ગ્રીન હાઉસ અસરની અંદર જોઈ જ ગયા. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો ઘટાડવું હોય તો વૃક્ષો અતિશય આવશ્યક છે. તદુપરાંત આપણે જો આપણા જીવન જરૂરિયાતનો જે ઓક્સિજન વાયુ જે છે તેને વધારવો હોય તો પણ આપણે વૃક્ષોની જરૂર પડે. એટલે તો સૌ પ્રથમ પહેલા તો વૃક્ષોને કપાતા અટકાવવાના છે અને એ કરવા માટે આપણે જાગૃતિ મેળવવાની જરૂર છે અને
વૃક્ષારોપણ જે કરવું જરૂરી છે, એક વ્યક્તિએ પોતાનું નામનું એક ઝાડવું તો વાવવું જ જોઈએ, એ જરૂરી છે, તેની દેખરેખ કરવી પણ જરૂરી છે. ઓકે, એટલે તમારી આસપાસ એવી જગ્યા હોય તો ત્યાં એક આવો કંઈક વિચાર કરજો. ઓકે, બીજું કાંઈ હું લાંબુ આની અંદર કહેતો નથી, તમે બધા બહુ જ સમજો છો. ત્યારબાદ આવે છે લોકોમાં જાગૃતિ. આ સૌથી અગત્યનો પોઈન્ટ. આ બધી ભણ લીધા પછી કઈ વાંધો નહીં, પણ સાહેબ અમને ખબર તો હોવી જોઈએ ને, એ જરૂરી છે. અને લોકોની અંદર જાગૃતિ જે ફેલાવી બહુ જરૂરી છે. આ મુદ્દો તમારે અહીંયા આ પાઠમાં જે આ મુદ્દો મૂકવાનું કારણ એ છે કે તમે હવે એક સમાજના નાગરિક તરીકે ભવિષ્યની અંદર એક પગ મૂકશો તો આ વિશે તમને માહિતી હોય તો આવી ક્રિયાઓ કરતા તમે ક્યાં અટકી જશો. આ પાઠની સાચી જે અસર જે છે એ પરીક્ષાની ઉપરાંત પણ તમારા વ્યક્તિગત જીવન ઉપર થાય એ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો ચાલો કુદરતી ગેસનો ઉપયોગ, સે નો ટુ ક્રેકર્સ, અશ્મિભૂત બળતણ જે છે એટલે કે કોલસો, પેટ્રોલ, ડીઝલ, ખનિજ તેલ, અશ્મિભૂત બળતણ જ ઉદાહરણ છે, તેનો આપણે ઉપયોગ શું કરી દેશું, બંધ કરી દેશું અથવા ઘટાડી દેશું, કારણ કે તે પુનઃ અપ્રાપ્ય છે, ધુમાડો ઉત્પન્ન કરે છે અને જેનાથી પ્રદૂષણનું પ્રમાણ વધે છે. આ ઉપયોગ જે ટાળી દેશું અને તેના બદલે સર અમે હવે તો પુનઃ પ્રાપ્ય જે સ્ત્રોત જે તેનો ઉપયોગ કરશું. કયા કયા? સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જેનાથી અમે અમારી ઉર્જા જે છે તે મેળવશું અને સામે કુદરતને કાંઈ પણ જાતનું નુકસાન કરશું નહીં. વૃક્ષારોપણ એ ખૂબ જ અગત્યની ઘટના છે અને લોકોની અંદર જાગૃતિ ફેલાવવાનું કામ હવે તમારે કરવાનું છે, કારણ કે તમે આ બધું ભણી ગયા છો. રેડી, આપણે આ મુદ્દો જે છે આપણા પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ ઉપયોગમાં કરવાનો છે બેટા. ઓકે, તો ચાલો હવે જે છે આપણે અહીંયા લેક્ચર આપણો એન્ડ કરીએ છીએ. બરોબર, ચોથો લેક્ચર મસ્ત સારી રીતે પૂર્ણ કર્યો છે. તમે આ બધું આનું લખાણ જે છે બુકમાં લખેલીઓ નોટ્સ બનાવજો બેટા, અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ ફોર